મિત્રો કેમ છો બધા મજામાં વિદ્યાર્થી મિત્રો આપણે પૂરક વાચન 4 એમાં મૂલ્યવાન ભેટ બરાબર એ આપણે અર્થ સમજી ગયા છીએ કે તાવ નામની જે છોકરી હોય છે અનાથ હોય છે અને એના મમ્મી પપ્પા છે જ્યારે 5 વર્ષની હતી ત્યારે જે એને છોડીને જતા રહ્યા હોય અને પછી પેલી વેપારીની સ્ત્રી હોય એને આ ગમી જાય છે તાવ અને એના ઘરે લઈ જાય છે અને તાવ છે ત્યાં જ બધી રહેતી હોય અને બધું કામ કરતી હોય અને જ્યારે એ પછી એક વખત છે રસ્તો સાફ કરતી હોય એના ઘરની બહારનો ત્યારે એને એક સિક્કો મળે છે કાટવાળો અને એને એ ઘસીને ઉજળો કરે છે અને એના પ્રત્યે એને જે લાગણી બંધાઈ જાય છે પછી કે બૌદ્ધ ભિક્ષુ છે એમની ઘરે આવે છે અને જે શેઠાણી હોય એના સોનેના ઘરેણા અને નોકરોના રૂપાના ઘરેણા એવું બધા બધે પોતપોતાની રીતે દાન આપે છે ત્યારે પેલી તાવો છે એ ખૂણામાં બેસીને એની આંખમાં ઝરઝરી આવી જાય છે કે મારી પાસે તો કંઈ છે જ નહીં તે કે હું શું આપી શકે અને પછી જ્યારે ભિક્ષુ છે પેલા બૌદ્ધ ધર્મનો એ બૌદ્ધ ભિક્ષુ છે એ ત્યાંથી જાય છે બધી વસ્તુઓ છે એ પોતાની જે જોડી હોય એ પાત્ર એમાં ભરીને ત્યાંથી વિદાય લે છે આપણે ત્યાં સુધી ગયા વિડીયોમાં જોયું હવે નેક્સ્ટ કે બધી વસ્તુઓ જોડીમાં ભરીને ભિક્ષુએ વિદાય લીધી કે બધી જે ઘરેણા અને જે કંઈ પણ દાન આવ્યું હતું એ બધું જ પેલો ભિક્ષુ છે એ પોતાની જોડીમાં નાખીને ત્યાંથી જાય છે અને પેલા ભિક્ષુની પાછળ દોડીને તાઓએ એમને ઊભા રાખ્યા અને કહ્યું તાઓ છે એ પાછળની દોડી જેવાઈને વિદાય લીધે એની પાછળની દોડી કે ઉભારી મહારાજ મારી પાસે એક સિક્કો છે એ ભગવાન બુદ્ધની મૂર્તિ માટે ધરું છું કે ઉભાર્યો મહારાજ અને પછી મહારાજ ઉભે છે ત્યારે તાવો છે ત્યાં જઈને એને કહે છે કે મારી પાસે એક સિક્કો છે કે ભગવાન બુદ્ધની મૂર્તિ માટે કે હું તમને ધરું છું એટલે કે હું તમને આપું છું એવું કે ભિક્ષુએ સિક્કો હાથમાં લઈને કહ્યું તને આ સિક્કો ક્યાંથી મળ્યો પેલા ભિક્ષુએ જે સિક્કો જે તાવોએ પોતાને હાથમાં લીધો અને પછી કીધું કે તને આ સિક્કો ક્યાંથી મળ્યો પછી તાવો છે એ કહે છે કે મને રસ્તા પરથી ચડ્યો છે મેં ઘસીને એને ઉજળો કર્યો છે આ સિક્કો મને બહુ જ ગમે છે મેં એને જીવની જેમ સાચવ્યો છે જ્યારે પેલા ભિક્ષુએ એને પૂછ્યું એટલે તાવો છે એને તરત કીધું કે મને છે ને કે આ રસ્તા પરથી મળ્યું કે જડ્યો એટલે કે મળ્યું કે મેં એને ઘસીને ઉજળો તો કર્યો છે અને મને છે કે આ સિક્કો બહુ જ ગમે છે કે મેં એને મારા જીવની જેમ સાચવ્યો છે પણ આવો ગંદો કાટવાળો સિક્કો પવિત્ર મૂર્તિ માટે ઉપયોગમાં ન આવી શકે એમ કહીને એમણે એ સિક્કો છે એ પાછો આપ્યો અને ચાલતા થઈ પેલો કાટવાળો સિક્કો હતો એટલે પેલા ભિક્ષુએ છે એ સિક્કો પાછો આપી દીધો કે આવો ગંદો સિક્કો છે એ પવિત્ર મૂર્તિ માટે ઉપયોગમાં ન લઈ શકીએ કે આ રીતે અને સિક્કો છે એ પાછો તાવોના હાથમાં આપીને પેલા ભિક્ષુ છે ત્યાંથી ચાલતા થઈ એટલે કે જતા રહ્યા પોતાની ભેટનો અસ્વીકાર થવાથી એને ખૂબ જ દુઃખ થયું અને રડી પડી એને થયું ભગવાન બુદ્ધની મૂર્તિ માટે આપવાને મારી પાસે કશી મૂલ્યવાન વસ્તુ નથી હું કે કમ ભાગ્યું છું એ નિરુપાય બની રહી અને અંતે પેલો સિક્કો એને દૂધમાં મૂકી દીધું પેલા ભિક્ષુએ છે એને સિક્કો પાછો આપી દીધો કે આવો ગંદો સિક્કો છે એ પવિત્ર મૂર્તિ માટે ઉપયોગમાં ન લઈ શકે કે આ લેતા તારો સિક્કો એટલે પેલીના એક દુઃખ થયું તાવને કે એને જે દાન ભેટ આપી દીધી ભિક્ષુને એનો અસ્વીકાર થયો એને સ્વીકાર નહોતે કર્યો અને અસ્વીકાર કર્યો એટલે એને ખૂબ જ દુઃખ થયું અને રડી પડ્યું કે હું કેમ કમ ભાગ્યું છું કે મારી પાસે તો ભગવાન બુદ્ધની જે મૂર્તિ માટે આપવાને મારી પાસે કશું મૂલ્યવાન ભેટ નથી કોઈ ઘરેણા આવ્યા કોઈ રૂપાના ઘરેણા સોના ને એવું બધું કરો મારી પાસે તો કશું મૂલ્યવાન ભેટ નથી હું કેવી કમ ભાગી છું ખૂણે ખૂણેથી ભાર પાતની ભેટ લઈને સૌ ભિક્ષુઓ મઠમાં આવી ગયા એટલે કે બધા જ આખા ગામમાંથી છે અલગ અલગ ભાત ભાતની એટલે જુદી જુદી ભેટ લઈને બધા ભિક્ષુઓ છો એ પોતાના મઠમાં આવી ગયા ધર્મગુરુએ આ બધા ઘરેણા મોટી ભઠ્ઠીમાં નાખીને ઓગાળ્યા જે કંઈ પણ ઘરેણા આવ્યા હતા એના જે ધર્મગુરુ હતા એને એક ભઠ્ઠીમાં નાખીને આખા ઘરેણા છે એને ઓગાળ્યા તૈયાર થયેલા પ્રવાહી રસને એક મોટા ડિબ્બામાં ઢાળીને બુદ્ધની મૂર્તિ તૈયાર કરવામાં આવી કે જે કંઈ પણ ઓગળેલું હતું એટલે કે જે પ્રવાહી થઈ ગયું હતું ઘરેણા એને એક મોટા જે
विभु હોય એમાં એને ઢાળી દીધું અને એમાંથી ભગવાન બુદ્ધની છે એ મૂર્તિ તૈયાર કરવામાં આવી. પણ મૂર્તિ જોતા જ સૌ આશ્ચર્યચકિત બની ગયા. અરે આ શું, આ મૂર્તિના મુખ પર નાખુશીના ભાવ કેમ છે? આ ધાતુમાં બીબામાં કે ધાતુનો રસ તૈયાર કરવામાં કંઈક ખામી રહી ગઈ લાગે છે. સૌ ચિંતાદૂત બની ગયા. જ્યારે મૂર્તિ તૈયાર થઈ ત્યારે બધા છે આશ્ચર્ય બની ગયા કે આ શું થઈ ગયું, કે કે મૂર્તિના મુખ પર એટલે કે મોઢા પર છે કે નાખુશીના ભાવ કેમ છે, કે એટલે કે આ સ્માઈલ કરતું નથી, વસ્તુ ચહેરો કેમ નથી, કે એટલે કે આપણી આ ધાતુમાં કે દીવામાં કે કંઈક ખામી રહી ગઈ લાગે છે બનાવવામાં. એ કે મઢના વડાને પોતાના સર્વ શિષ્યોને એકત્ર કર્યાને પૂછ્યું, જે એના ધર્મગુરુ હતા એને બધા જ પેલા શિષ્ય એટલે કે જે ભિક્ષુ હતા એને એકત્ર કર્યા એટલે કે ભેગા કર્યા એક જગ્યાએ અને પૂછ્યું કે સૌએ તમને ભેટ તો રાજખુશીથી આપી છે ને? એના ધર્મગુરુ હતા એને પૂછ્યું કે જે કોઈએ પણ આખા ગામમાંથી ભેટ આપી છે કે બધાએ રાજખુશીથી જ આપી હતી, કે કોઈને ફરજ પાડવામાં આવી નથી ને, કોઈની પ્રેમપૂર્વકની ભેટનો અસ્વીકાર કર્યો નથી ને, આ ભેટ મેળવવામાં કોઈ સ્થાને ગફલત થઈ છે, કે એના જે ધર્મગુરુ હતો એને બધાએ પૂછ્યું કે બધાએ કે રાજખુશીથી તમને ભેટ આપી છે ને, કે કે તમે કે કોઈની ભેટનો અસ્વીકાર કર્યો છે કે એવું તો નથી થયું ને? એક ભિક્ષુકે ઊભા થઈને કહ્યું કે મને એક નાની છોકરીએ આપેલો બંધો કાર્ડ વાળો સિક્કો મેં સ્વીકાર કર્યો નહોતો. ત્યારે પેલા જે ભિક્ષુક હતો એ ઊભો થયો અને કહ્યું કે હા, મેં એક ગફલત કરી નાખી છે કે મને એક નાની છોકરીએ છે કે કાર્ડ વાળો સિક્કો આપ્યો હતો કે જેનો મેં અસ્વીકાર કર્યો છે અને મેં એને સિક્કો પાછો આપી દીધો હતો. વડાએ કહ્યું, આવા પવિત્ર કાર્યમાં જે કોઈ વ્યક્તિ જે કંઈ આપે તે અણમોલ ભેટ ગણે. એના જે ધર્મગુરુ હતા વડા એને તરત જ કીધું કે આવા પવિત્ર કાર્યમાં કે કોઈ પણ વ્યક્તિ કે કંઈ પણ ભેટ આપે તેનો અસ્વીકાર ન કરાય, કે એ આપણા માટે અમૂલ્ય જ ગણાય, કે જેની પાસે અઢળક સંપત્તિ છે તે થોડા કિંમતી અલંકારો આપે, એના કરતા જેની પાસે સંપત્તિ નથી છતાં કંઈક આપે તેનું મૂલ્ય વધારે છે, કે જેના પાસે અઢળક એટલે કે ઘણી બધી સંપત્તિ છે કે એ કીર્તિ અલંકાર આપે એ તો એક આપવાના છે, પણ એના કરતા જેની પાસે કઈ છે જ નહીં એ રીતે આપણને જો કઈ ભેટ આપે ને તો ઓલાથી પણ અલગ અમૂલ્ય ગણાય, એનું મૂલ્ય છે કે વધારે હોય. ભગવાન બુદ્ધને એવી વ્યક્તિ સૌથી વધુ પ્રિય છે, કે ભગવાન બુદ્ધ છે એને એવી જ વ્યક્તિ પ્રિય છે કે જેની પાસે કઈ નથી છતાં પણ એ ભેટમાં આપે. હા, એ ભેટ ખરા હૃદયથી આપેલી હોવી જોઈએ, કે હા એ ભેટ છે એ પોતાના હૃદયથી સાચા ભાવથી છે આપેલી હોવી જોઈએ. ભગવાનને ચરણે ધરાવાયેલી ભેટનો અસ્વીકાર કરવાથી એ નારાજ થાય છે. તો આપણે જોયું જ ને આગળ કે તાપો છે એનો ભેટનો અસ્વીકાર કર્યો એટલે પોતે છે ઉદાસ થઈ ગઈ ને રડી પડી. એટલે આ જેના ધર્મગુરુ છે એને પણ એ જ કીધું કે ભગવાનને ચરણે ધરાવેલી જો ભેટ હોય અને એનો પણ અસ્વીકાર થાય તો નારાજ થઈ જાય, કે ભગવાન છે ખુદ જ નારાજ થઈ જાય. જલ્દી જઈને ભેટ મેળવી લાવો, કે તમે જલ્દી જાઓ અને જે પેલો ભેટ છે જેનો અસ્વીકાર કર્યો હતો તે એકલું લઈને આવો. ભિક્ષુને પોતાની ભૂલ સમજાઈ અને ત્યાંથી તરત જ તે તાઓને મળવા ચાલી નીકળ્યા. હવે આજે આપણે છે અને ભિક્ષુ છે એ જેના ધર્મગુરુએ કીધું કે તમે જાઓ અને પોતે જે ભેટનો અસ્વીકાર કર્યો એ તમે લઈને આવો, અને પેલો ભિક્ષુક છે પોતેની ભૂલ છે ને સમજાઈ જાય છે અને ત્યાંથી પેલી ભેટ લેવા છે એ તાઓની પાસે જાય છે, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું કે કેવી રીતે જાય છે અને કેવી રીતે પેલો કાટવાળો સિક્કો છે એ લઈને આવે છે અને એમાંથી કેવી રીતે છે ભગવાન બુદ્ધની મૂર્તિ બને. થેન્ક યુ.